જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એ ટાઈપના ચીઝી કોર્ન સ્પિનેચ ટોસ્ટ બનાવશું. અને બનાવવાનું બહુ જ ઇઝી છે. જો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારા એકદમ ઝટપટ બની જશે અને ખાવાની તો મજા આવી જાય. ઘરમાં બધાને મજા આવશે, નાના કો કે મોટા કો. સો હવે બનાવવાનું શરૂ કરીએ. પહેલાં એક પેનમાં આપણે લઈશું બટર, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. હવે બટર મેલ્ટ થાય એટલે હવે આપણે એમાં એડ કરશું કેપ્સિકમ. સો કેપ્સિકમને નાના કાપવાના છે. અને અહીંયા મેં લાલ અને લીલા કેપ્સિકમ લીધા છે. અને તમારે એક કલરના લેવા હોય તો કોઈ પણ એક કલરના પણ લઈ શકો છો. સો જે અવેલેબલ હોય એ લઈ શકાય છે. હવે આપણે કેપ્સિકમને બહુ જ કૂક નથી કરવાનું. એકવાર જરા બટરમાં બરાબર એને એક ફ્યુ સેકન્ડ્સ માટે મિક્સ કરી કાઢશું. હવે આમાં આપણે એડ કરશું સ્વીટ કોર્ન. અહીંયા મેં ફ્રોઝન સ્વીટ કોર્ન લીધા છે એટલે મેં એને બાફ્યા નથી, પણ જો તમે ફ્રેશ લેવાના હો તો બાફીને નાખજો. અને બાફો તો પાણી જરી પણ રહેવું ન જોઈએ. હવે લીધા છે બારીક કાપેલા સ્પિનેચ. સ્પિનેચને પણ એકદમ બારીક કાપવાની છે. આ એટલું ટેસ્ટી બને છે, હેલ્ધી બને છે અને કલરફુલ છે. હવે હાઈ ફ્લેમ પર આપણે ખાલી ફ્યુ સેકન્ડ્સ આને આપણે મિક્સ કરશું. હવે ફ્યુ સેકન્ડ્સ થઈ જાય, બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરશું મીઠું સ્વાદ પ્રમાણે અને મરીનો પાવડર. હવે મીઠું અને મરીનો પાવડર નાખીને આપણે આને એક મિનિટ માટે કૂક કરશું. સો એક મિનિટ આપણે હાઈ ફ્લેમ પર આને પાછા કૂક કરવાના છીએ. સો આને આપણે ઓવર કૂક નથી કરવાનું, આને આપણે થોડા ક્રન્ચી રાખવાના છે. અને ફ્રેન્ડ્સ, ત્યાં જ્યારે પણ તમે આ વેજીટેબલ્સ બનાવો ત્યારે એમાં જરી પણ પાણી રહેવું ન જોઈએ, એટલે બરાબર નીચોવીને બધા શાક લેજો. હવે અહીંયા થઈ ગયું છે આપણું, એટલે હવે આપણે ગેસ બંધ કરશું. ને તમે જોઈ શકો છો કે કેટલું સરસ કલરફુલ ને હેલ્ધી દેખાય છે. હવે આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરશું અને એને ઠંડુ થવા દેવાનું છે. સો આ આપણી ડીશ ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. હવે બરાબર સ્પ્રેડ કરી દઈએ એટલે ઠંડુ થઈ જાય. હવે સેમ પેનમાં આપણે બટર લઈશું. સો આપણે સેમ પેન વાપરવાના છે, બીજું વાસણની જરૂર નથી. એમાં પાછું બટર લઈશું. બટર મેલ્ટ થાય એટલે આપણે અંદર એડ કરશું 3 ટેબલસ્પૂન મેંદો. મેંદો નાખ્યા પછી બરાબર એને આપણે લો ફ્લેમ પર બરાબર મિક્સ કરવાનો છે કે જેનાથી ગઠ્ઠા ન રહે. ખાલી ફ્યુ સેકન્ડ્સ આપણે આને મિક્સ કરવાનો છે, બહુ ઓવર કુક આને પણ નથી કરવાનો. સો તમે જોઈ શકો છો બરાબર આ મિક્સ થઈ ગયું છે બટરમાં. એટલે હવે આપણે એડ કરશું દૂધ. અને દૂધ ગરમ દૂધ લેવાનું છે અને ધીરે ધીરે નાખતા જવાનું અને સાથે કન્ટિન્યુઅસ હલાવતા જવાનું કે જેનાથી ગઠ્ઠા નહીં રહે. સો કન્ટિન્યુઅસલી હલાવજો અને દૂધને ગરમ લેવાનું છે અને જોવાનું કે ગઠ્ઠા ન રહે. આપણને એકદમ સ્મૂધ જોઈએ છે. હવે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે. અને મીઠું આપણે વિચારીને નાખવાનું, કેમ કે આપણે વેજીટેબલ્સમાં પણ સોલ્ટ નાખેલું છે એટલે એ પ્રમાણે નાખજો. અને લઈશું મિક્સ હર્બ્સ, ઇટાલિયન મિક્સ હર્બ્સ નાખશું. અને જો તમારી પાસે ઇટાલિયન મિક્સ હર્બ્સ ન હોય અને ખાલી ઓરેગાનો પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો. હવે આ તમે જોતા હશો કે થીક થતું જાય છે. હવે એડ કરશું છીણેલી ચીઝ. ચીઝ તમે તમારી ચોઇસની કોઈ પણ લઈ શકો છો. હવે મિક્સ કરશું આપણે અને આ ઘટ થતું જ જશે. એકદમ સરસ ફાઇન થીક પેસ્ટ જેવું બનશે અને આને જરી પણ વાર નથી લાગતી, કેમ કે આપણે આમાં ગરમ દૂધ એડ કર્યું છે. એકદમ સરસ થીક અને ક્રીમી થઈ ગયું છે. જેમ જેમ આ ઠંડુ પડશે એમ વધારે આ થીક થતું જશે. આ એટલું ટેસ્ટી લાગે છે કે તમે આ વ્હાઇટ સોસ
કસ્સામાં પણ વાપરી શકો છો, પાસ્તા બનાવો કે ગમે તે કરો. સો હવે આપણે ગેસ બંધ કરશું. અહીંયા આપણો વ્હાઈટ સોસ તૈયાર છે ફ્રેન્ડ્સ, એકદમ યમ્મી સોસ છે અને બનાવતા જરી પણ વાર નથી લાગતી. સો અહીંયા આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એડ કરશું એમાં જે આપણે વેજીટેબલ્સને બટરમાં સોટે કર્યા હતા એ વેજીટેબલ અંદર એડ કરશું. વેજીટેબલ એડ કર્યા પછી આપણે આને 2 મિનિટ માટે પાછું કૂક કરી કાઢશું. હવે બરાબર મિક્સ કરીને આને આપણે 2 મિનિટ હાઈ ફ્લેમ પર થવા દઈશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. હવે તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ ફાઇન મિક્સચર એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરશું અને આને ઠંડુ પડવા દેવાનું છે, અને જેમ જેમ આ પણ ઠંડુ પડશે એમ વધારે ઘટ્ટ થતું જશે. હવે આપણે આને ઠંડુ થવા બાજુ પર મૂકી દઈશું. હવે અહીંયા મેં લીધો છે ફ્રેન્ચ બ્રેડ. તમને જે બ્રેડ ભાવતો હોય એ બ્રેડ તમે લઈ શકો છો. હવે આ બ્રેડની આપણે સ્લાઈસ કરશું, અને સ્લાઈસ કરો ત્યારે જાડી સ્લાઈસ રાખવાની છે અને થીક સ્લાઈસ રાખજો. આ એટલું સરસ બને છે કે તમને એમ થાય કે ક્યારે બને ને ખાઈ લઈએ. અને તમે આ નાસ્તામાં પણ ખાઈ શકો છો, અને જો તમે આ ડિનરમાં પણ આ બનાવો તો સાથે એક તમે સૂપ બનાવી દો કે કંઈ પણ જ્યુસ પી લો તો એકદમ સરસ પેટ ભરાઈ જાય છે અને હેલ્ધી પણ છે, કેમ કે તમને આમાં બધા વેજીટેબલ્સ પણ મળી જાય છે. સો અહીંયા આપણી બધી સ્લાઇસ તૈયાર છે. સો આ પ્રમાણે હવે આપણે સ્લાઇસ તૈયાર કરવાની, અને યાદ રાખવાનું કે તમે જો આ બ્રેડ લેતા હો ફ્રેન્ચ બ્રેડ તો થીક કાપજો, એકદમ આવો જાડો કાપવાનો છે. હવે આપણે લઈશું બટર. સો અહીંયા મેં લીધું છે 2 ટેબલસ્પૂન બટર. એમાં આપણે લઈશું ગાર્લિકની પેસ્ટ. હવે આ ગાર્લિકની પેસ્ટ ઓપ્શનલ છે, તમને ગાર્લિક નહીં નાખવું હોય તો પણ ચાલે. સો ફ્રેન્ડ્સ નાખવું હોય તો જ નાખજો. સો અહીંયા આપણે બનાવી રહ્યા છીએ ગાર્લિક બટર. સો આપણું આ ગાર્લિક બટર તૈયાર છે, અને એઝ આઈ સેડ આ ઓપ્શનલ છે, નાખવું હોય ગાર્લિક તો જ નાખજો. હવે આપણે જે સ્લાઇસ કરી છે એના ઉપર આ ગાર્લિક બટર સ્પ્રેડ કરશું. એટલું ટેસ્ટી લાગે છે કે તમે આ ખાલી ગાર્લિક બટરને પણ ટોસ્ટ કરીને ખાશો તો બહુ જ યમ્મી લાગે છે ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે આપણે પેનને ગરમ કરશું અને પહેલાં બટરની જે સાઈડ છે એ નીચે મૂકશું, અને હવે આપણે આને રોસ્ટ કરવાના છે. સો જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલરના ન થાય, કડક ન થાય ત્યાં સુધી આપણે થવા દેવાના. હવે આપણે જોઈ શકો છો તમે લાઇટ બ્રાઉન કલર થઈ ગયા છે. હવે સાઈડ ચેન્જ કરતા પહેલા ઉપર હવે પાછું બટર લગાવી દઈશું. ફ્રેન્ડ્સ આ ટોસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે સાઈડ ચેન્જ કરી કાઢશું બટર લગાવ્યા પછી, અને સેમ વે હવે નીચેની સાઈડને પણ આપણે થવા દઈશું. આ ગાર્લિક ટોસ્ટ આ રીતે બનાવીને તમે ચા કે કોફી સાથે ખાઓ, મજા આવી જાય છે. સો અહીંયા આપણા ટોસ્ટ બેઉ સાઈડથી સરસ રીતે ફાઇન ક્રિસ્પી થઈ ગયા છે. સો હવે આપણે પ્લેટમાં કાઢશું. સો તમે જોયું આ 3 સ્ટેપમાં બરાબર તમે કરો તો થોડી મિનિટમાં બધું પતી જશે. સો અહીંયા આપણા ગાર્લિક ટોસ્ટ તૈયાર છે. હવે આપણે જે મિક્સચર બનાવ્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે, અને એકદમ ફાઇન થીક ક્રીમી અને યમ્મી ટેક્સચર છે આનો, બહુ જ ફાઇન ક્રીમી થયું છે. આ તમને એમનેમ પણ ખાવું ગમે એ ટાઈપનું છે. આ ટોસ્ટ બનાવીને તમે મોનેકો બિસ્કિટ પર પણ લો, બહુ ફાઇન લાગે છે, એકદમ યમ્મી ટેસ્ટ છે. હવે આપણે આને ટોસ્ટ પર લગાવશું. હવે ટોસ્ટ પર આપણે આ જે મિક્સચર બનાવ્યું છે એનું ટોપિંગ કરશું. એનું ટોપિંગ કર્યા પછી આપણે એના ઉપર સ્પ્રિંકલ કરશું થોડી ચીઝ.
સો એટલો સરસ આનો દેખાવ લાગે છે, ગેરંટી આપું છું કે તમારા ઘરમાં બધાને બહુ ભાવશે. સો અહીંયા આપણા ચીઝી કોર્ન એન્ડ સ્પીનેચ ટોસ્ટ તૈયાર છે. સો સેમ વે આપણે બીજા પણ કરી કાઢવાના. સો ફ્રેન્ડ્સ, તમે જોયું કેટલું ઇઝી છે, ખાલી બે સ્ટેપ છે. એક સ્ટેપમાં તમારે વેજીટેબલ સોટે કરવાના છે અને બીજા સ્ટેપમાં તમારે વ્હાઈટ સોસ બનાવવાનો છે, અને તમારો આ સરસ મજાનો યમ્મી ચીઝી કોર્ન સ્પીનેચ ટોસ્ટ તૈયાર થઈ જાય. સો અહીંયા આપણા ટોસ્ટ રેડી ટુ સર્વ છે, અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ આનો લુક છે. નીચે ફાઇન ટોસ્ટેડ બ્રેડ અને ઉપર યમ્મી મજાનું સ્ટફિંગ, અને નીચેનો બ્રેડ પણ એકદમ સરસ ક્રિસ્પી છે. સો નીચે ક્રિસ્પી ટોસ્ટ અને ઉપર સોફ્ટ સ્ટફિંગ, ખાવાની મજા આવી જશે. ફ્રેન્ડ્સ, તમે પણ ટ્રાય કરો, અને જો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.